तो आगळ જોઈએ સમાચારમાં તો ભારે વરસાદને લઈ 8 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, સુરતમાં એલર્ટ જાહેર કરાયું. તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, અમરેલી, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના બે ડેમ ઓવરફ્લો થતા પૂર્ણા નદીમાં પ્રવાહ વધ્યો હતો. રાજ્યમાં બસના 148 રૂટ બંધ કરાયા છે. 27 સ્ટેટ હાઈવે બંધ કરાયા. પંચાયતના 559 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. ડાંગ, નવસારી, કચ્છમાં નેશનલ હાઈવે બંધ કરાયો. ચીખલી, વાંસદા, નવસારીમાં એનડીઆરએફની 4 ટીમ મોકલાય. રેસ્ક્યુ માટે 3 વિમાનો મંગાવવામાં આવ્યા. એનડીઆરએફની 19 ટીમ ડિપ્લોય, 1 રિઝર્વ. એસડીઆરએફની 22 ટીમ ડિપ્લોય, 1 રિઝર્વ. 7 જુલાઈથી અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા. 7 જુલાઈથી અત્યાર સુધીમાં 477 પશુના પણ મોત થયા. તો 7 જુલાઈથી અત્યાર સુધીમાં 570 લોકો રેસ્ક્યુ કરાયા. 5467 ગામોમાંથી 5426 ગામોમાં વીજળી શરૂ કરી દેવાઈ છે. આજે વરસાદની જે સ્થિતિ છે, ક્યાંક વરસાદ કમ છે તો ક્યાંક ખૂબ વધારે છે, કઈ ખુશી કઈ ગમ. ગઈકાલે વરસાદ ઓછો થયો હતો. 5 જિલ્લામાં રેડ એલર્ટ હતું, પરંતુ આજે જો જોઈએ તો 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને એ 8 જિલ્લા છે જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. ખૂબ ચુસ્તતાથી અને લોકોની જાનમાલનો બચાવ થાય એ રીતે ખૂબ ઝડપથી કામગીરી કરી રહ્યું છે. આજે જે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે, એ લાલ કલરમાં આપને સ્પષ્ટ દેખાઈ આવે છે. અને જ્યાં બ્રાઉન કલર છે, પોરબંદર, અમરેલી, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા, એ 6 જિલ્લાઓ જે બ્રાઉન કલરમાં છે તે પણ રેડ એલર્ટ કરેલા લાલ રંગની સાથે છે. તેમાં પણ આપ જોઈ શકો છો કે આ જિલ્લાઓમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની ડિપ્લોય કરેલી કુલ ટીમની સંખ્યા 19 છે. રિઝર્વમાં એનડીઆરએફની 1 ટીમ